જી આપણી સાથે રુઝાન ખંભાતા છે, જે મહિલા સામાજિક કાર્યકર્તા છે. રુઝાનબેન, શું કહેશો? જે રીતે આપે પણ સમગ્ર નિર્માણ ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશન આ જોયું છે, મહિલા બુટલેગરોને લાવવામાં આવે છે, સરભરા કરવામાં આવે છે, અને ખાસ જે રીતે દિલીપસિંહજીએ પણ જણાવ્યું કે મહિલા જે આરોપી હોય છે તેઓને સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે સૂર્યાસ્ત થયા પછી તેઓને અરેસ્ટ ના એ રીતે કરી શકાય, ના પકડી શકાય. શું કહેશો આની ઉપર? સૌથી પહેલા તો સાહેબ, હું આઈ એમ રેડી ટુ સ્પીક અબાઉટ કરપ્શન, આઈ એમ રેડી ટુ સ્પીક અબાઉટ હફતાખોરી. જે સાહેબ અચકાય છે, કેમ અચકાય છે મને નથી ખબર, પણ ફાઇન એઝ અ સિટીઝન ઓફ ગુજરાત, એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, ઇટ ઇઝ માય ડ્યુટી એન્ડ એવરીબડી ઇઝ અવેર, બટ સ્ટીલ ઇટ ઇઝ માય ડ્યુટી ટુ ટોક અબાઉટ. તમે પ્રકાશ પાડો. હા, પ્રકાશ પાડવાનું છે કે હફતાખોરી છે, જગજાહેર છે, એટલે એવું બી નથી કે કંઈક હું કંઈક નવી વાત કરી રહી છું. અને અગર આ તમે આખો જોતા હો તો એવું પેલું શું ઊંઘાડી આંખે એમ દેખાઈ રહ્યું છે, ખુલ્લી આંખે ઉડીને આવી રહ્યું છે કે આ આ જે બી રીતે થયું છે, ઇટ વોઝ જસ્ટ કે યુ નો મેની ટાઈમ્સ ધેર આર ટુ થ્રી વેઝ. એક તો સામેથી પેલો હફતો આપે, બીજા પેલી ના પાડે કે ભાઈ સાહેબ ધંધો નથી આ તે, એ લોકો ખાસ હેરાન કરીને લઈ આવે ને મૂકી દે. તમે સાંભળ્યું તો આ બેને ક્લિયર કહ્યું હતું કે હું તો બિઝનેસ નથી કરતી, બાજુવાલા કરતા હતા, તો એમને ઉપાડીને અહીંયા લઈ આવ્યા છે. એટલે બીકોઝ મે બી પહેલા કરતા હશે આગળ પાછળના ટાઈમે, અને પછી એને કહ્યું. અને બીજું, આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ, કોઈ ગુનામાં વોન્ટેડ હોઈ શકે એવું પણ બની શકે. અત્યારે પ્રોહિબિશન લો ની ખાસ વાત કરું, જેટલું મારું નોલેજ છે, ઓબ્વિયસલી ધ લોયર વિલ સે મોર અબાઉટ ઇટ, કે હવે જે આપણો નવો લો આવ્યો છે સ્ટ્રિક્ટ છે. જયારે આવ્યો 2016 કે 2017 માં, આઈ થિંક ઓડિયન્સ 16 માં હતું, 17 માં એ થઈ ગયું, પાસ થઈ ગયું. તો મને બહુ ખુશી થઈ. એટલા માટે કહું છું, કેમ ખુશી થઈ, કારણ કે અમે, હું સરસપુર એક એરિયામાં કામ કરું છું જ્યાં બહેનોના, આઈ મીન ચાલીના એરિયા છે, 25-30 ચાલીઓ છે, 18 ચાલીઓમાં કામ કરું છું. અને ત્યાં રોજ સાંજે એટલે 4-5 વાગે આ તમાશા જોઈએ પોટલીવાલા, કે પેલો હસબન્ડ પેલા પૈસા ખેંચી લે બેન પાસેથી, ના દારૂ બારૂ પીએ. અનફોર્ચ્યુનેટલી, એટલે યુઝ વર્ડ કહું છું, અનફોર્ચ્યુનેટલી હવે ગુનો બી એ છે કે તમે પીઓ તો બી તમારો ગુનો બને છે, સોરી લો એવો છે, પણ અનફોર્ચ્યુનેટલી એમાં કશું ના થયું. કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ બુટલેગર, જેટલું મને ખબર છે કે આ ઓફેન્સ છે, તમે જેમ સાહેબે કહ્યું કે તરત આપણે એ પોલીસને બેલ ના આપી શકે, આઈ ડોન્ટ નો નાવ હી ઇઝ ગોઈંગ ટુ થ્રો મોર લાઇટ ઓન ઇટ ધ લોયર, બટ એ લોકોને બેલ માટે તો કોર્ટમાં જ જવું પડે જેટલું મને ખબર છે, આફ્ટર ધીસ લો ચેન્જ, જે અત્યારે એક્ટ ચેન્જ થયો છે. પણ અનફોર્ચ્યુનેટલી એ બી અત્યારે અહીંયા કંઈ દેખાતું નથી. હવે જે રીતે આ બહેનોની પેલું શું કહેવાય, આગતા સ્વાગતા થઈ રહી છે, નાસ્તા પાણી થઈ રહ્યા છે, યુ કુડ સી, અને એને કોઈ ટેન્શન બી નહીં હતું. તમે અગર જુઓ જાણે કે મને પોલીસમાં પકડી જાય તો હું તો ટેન્શનમાં બેસી જાઉં, ગભરાઈ જાઉં, આ તો મેં પોતાનું ઘર હોય એ રીતે આરામથી બેઠા હતા, નાસ્તા બધાને ખવડાય, એટલે ધીસ ઇટસેલ્ફ શો દર મહિને આવતા હોય યા. અને એટલે મને ના કહું કે અનફોર્ચ્યુનેટલી મારા જેવા જે 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 વ્યવસ્થિત કામ કરે છે પોલીસથી ગભરાય છે, પણ જેને ગભરાવું જોઈએ તમને, આ એક આપણે ન્યુ ઇન્ડિયા ની વાત કરીએ છીએ, આપણે બધી મોટી મોટી વાતો કરીએ છીએ, પણ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં, આપણે જો આપણે આપણા સ્ટેટમાં જો આપણી કેવી હાલત છે કે બુટલેગરો આટલા ડેરિંગ થી બેસી કેમ, હવે તમે બધા પૂછો કેમ ભાઈ, તો વેરી સિમ્પલ છે, કારણ કે પૈસા મળે છે. હવે મારે એક એવું છે કે જ્યારે આપણે, જ્યારે નવો લો આવ્યો, વી વેર વેરી હેપી કે પોલીસ આને સ્ટોપ કરશે, ગવર્નમેન્ટ આને સ્ટોપ કરશે. આઈ એમ સ્ટીલ, મને હજી યાદ છે, હોમ મિનિસ્ટર, આપણા ગુજરાતના હોમ મિનિસ્ટર આવીને મોટી મોટી વાતો કરી, અમને બધાને કોન્ફિડન્સ આવ્યો. સાહેબ અત્યારે 10 વર્ષની સજા છે, અગર ત્રીજી વાર તમે ક્રાઇમ કરો તો 10 વર્ષની સજા છે, આ લોકો તો ત્રીજું 30 વાર કર્યો છે તો અત્યારે આરામથી બેઠા. ખાસ રુઝાનબેન, જે રીતે સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે સંધ્યા કાળ પછી કોઈ પણ મહિલા આરોપીને ન પકડી શકાય, તો આ ખુદ પોલીસે ઉલ્લંઘન કર્યું છે, તેના વિશે શું કહેશો? હવે એક એવી સ્ટોરી, આરોપી છે, બુટલેગર છે, પરંતુ ના કરી શકે, જેટલું મને ખબર પડી છે કે એ લોકોએ શું કર્યું કે હજી એને અરેસ્ટેડ બતાવી નહીં, 9:30 વાગે, રાતે 9:30 વાગે પછી બતા, જેટલું મને ખબર પડી કે, પણ પછી તમારી જે ટીમ, નિર્માણ ન્યૂઝની જે ટીમ ચાલી ગઈ ને મેજિસ્ટ્રેટ ને ત્યાં ગયા, યુ નો એનીથિંગ ધે કેન ડુ, આઈ ડોન્ટ સી, આઈ ઓલવેઝ ટેલ કે અમારી ઇન્ડિયાની પોલીસ બહુ સક્ષમ છે, એ લોકો ચાહે તો મોબાઈલ બી શોધી શકે છે,
પણ ના ચાહે તો સાહેબ આખા નાક સો કરોડની ચોરી બી નથી ચોરી શોધી શકતા. એટલે આ તો દે કેન ડુ એનીથિંગ અબાઉટ ઇટ. ને ઓબ્વિયસલી બેનને હવે તમે સી અલ્ટિમેટલી તો પકડી લીધા છે તમે, કારણ કે આ લોકો શું કરવા માગતા હતા. જેટલું મારું જજમેન્ટ છે હવે સાહેબ તો નહીં કહી શકશે, પણ જેટલું મારું જજમેન્ટ છે આ લોકોને ડાબ આ પેલી બહેનો થોડી ડબડાવી ડુબડાવી થોડા રોકડી આની પાની કરીને કામ પતાવવા માગતા હતા. પણ આપણો તમારો જે રિપોર્ટર પહોંચી ગયો અને આ પર્દાફાશ કર્યો એટલે એ લોકો આખી પલટી ખાધી. રુઝાન બેન, ભાવેશભાઈ આપની પાસે આવીશ, પરંતુ